अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, आजना तासनी अंदर आपणे इजारो एटले शुं, बजारनी अंदर इजारो एटले शुं तेनो अभ्यास करशुं। इजारो एटले अगाउ आपणे सामान्य शब्दोमां समझी गया छीए के मात्र वस्तुनो उत्पादक एक होय अथवा तो वस्तुने वेचवावाळो जे वेपारी छे एक ज होय, पण खरीदनाराओ अनेक होय छे। એટલે કે વ્યક્તિને વસ્તુ વેચવાનો જે હક હોય છે એ માત્ર એક પેઢી અથવા તો એક જ વેપારીને હોય છે, તો તેને ઇજારો તરીકે ઓળખવામાં આવે છે। વિગતવાર આપણે એની ચર્ચા કરીએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંતબિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે। શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે। વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે। શુદ્ધ ઇજારો એટલે કે એવો ઇજારો કે જેનામાં માત્ર એક જ ઉત્પાદક અથવા વેપારી હોય છે। અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રિયલ બજારની અંદર જો આપણે જોતા હોઈએ તો એવું નથી હોતો, શુદ્ધ ઇજારો બહુ ઓછો જોવા મળે છે। અશુદ્ધ ઇજારો એટલે કે કોક જ ઉત્પાદક હોય અને ખરીદનારા ઘણા હોય, પણ એવો અશુદ્ધ ઇજારો જોવા મળે છે। એવું તો બની જ ન શકે કે વસ્તુનો ઉત્પાદક એક જ હોય અને એ જ વસ્તુને વેચે ખરીદનારા અનેક હોય, એવું નથી બનતું। અહીંયા કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યો છે કે ઉત્પાદક એક જ હોય, પરંતુ એવું નથી હોતું। ઉત્પાદક પણ ઘણા હોય છે અને વેચનારા પણ ઘણા હોય છે, ખરીદનારા પણ ઘણા હોય છે। ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં મોનોસ અને પોલીન બે શબ્દોનો ઉપયોગ થયો છે। મોનોસનો અર્થ એક અને પોલિનનો અર્થ વેચનાર થાય છે, એટલે કે એક જ વેચનાર। આમ મોનોપોલીનો અર્થ એક વેચનારનો બજાર થાય છે। અહીંયા બે અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે। પહેલી વ્યાખ્યા છે પ્રોફેસર ચેમ્બરલેન, તેમના મત મુજબ જ્યારે વસ્તુના પુરવઠા ઉપર પુરવઠો એટલે જે દુકાનની અંદર વસ્તુ વેચવા માટે તૈયાર છે તે વસ્તુનો જેટલો પણ જથ્થો છે તેને પુરવઠો કહેવાય। પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે। એક જ પેઢીનો અંકુશ, એ વસ્તુ ઉપર અન્ય પેઢીનો અંકુશ હોતો નથી। પ્રોફેસર સ્ટિગલરના મત મુજબ વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર, એક જ વેચનાર હોય મતલબ ઉત્પાદક એક જ હોય અને એનું વેચાણ કરવાવાળો પણ એક જ હોય, મતલબ અનેક પ્રકારના ઉત્પાદકો નથી હોતા, વસ્તુ એક જ પ્રકારની દુકાન ઉપર જ મળે તો તેને ઇજારો કહેવાય છે। પણ આવું આપણે રિયલ લાઈફની અંદર જોઈએ છીએ તો એક જ વેચનારો હોય અને એક જ ઉત્પાદક હોય એવી કોઈ પણ પ્રકારની વસ્તુ નથી હોતી, એટલે તે અશુદ્ધ ઇજારો કહેવાય છે। ઇજારાના લક્ષણ જોઈએ તો તેમાં પહેલો જ મુદ્દો છે કે એક જ ઉત્પાદક કે વેચનાર એક જ અને અસંખ્ય ખરીદનારાઓની સંખ્યા ઘણી બધી છે। ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે। જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે, કોણ તો ઉત્પાદક કે વેચનાર, જે શું કરે છે તો બજારના અંદર જેટલો પુરવઠો છે એટલે કે વસ્તુનો જે પુરવઠો છે એના ઉપર કાબૂ ધરાવે છે, તેને ઇજારદાર કહેવામાં આવે છે। આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે। એટલે કે હવે હરીફાઈ એક પણ પ્રકારની હરીફાઈ નહીં જોવા મળે, કેમ કે ઉત્પાદક જ એક જ છે અને વેચનાર પણ એક જ છે, એટલે હરીફાઈ કોની સાથે કરશે? પોતાની સાથે હરીફાઈ કરી શકે નહીં,
એટલે એ કિંમત ઉપર, એટલે કે વસ્તુની કિંમત ઘટાડવી છે કે વધારવી છે એના ઉપર એનું સંપૂર્ણપણે કાબૂ હોય છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર પ્રાઇસ મેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે, ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈની અંદર શું હોય તો ખરીદનારાઓ ઉપર આપણને જે હરીફાઈ જોવા મળે છે. વેચનારમાં હરીફાઈ હોતી નથી, કેમ કે વેચનાર માત્ર એક જ હોય છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. ત્યારબાદનો મુદ્દો છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. એવી વસ્તુ છે ઇજારાની અંદર કે તેની અવેજી વસ્તુ, એટલે કે આ વસ્તુ નહીં લઈએ તો એના સિવાયની બીજી વસ્તુ લઈ લેશું, પણ અવેજી વસ્તુનો પણ અભાવ હોય છે. ને આ વસ્તુ ક્યાં જોવા મળે છે? તો શુદ્ધ ઇજારાની અંદર. શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી, એટલે કે સમાનતા ધરાવતી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી, અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી, એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, તો આને શુદ્ધ ઇજારો કહેવાય છે. કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વીમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહાર સેવાનો ઉપયોગ થઈ શકે છે. પણ અવેજીમાં પણ કેવું હોય છે કે અવેજી વસ્તુ આપણને ખૂબ મોંઘી લાગે છે, કેમ કે અત્યારે રેલવેની ટિકિટ ન મળે તો અવેજી વસ્તુ એટલે કે વીમાની સેવા મોંઘી હોય છે અને વાહન વ્યવહારની સેવા પણ મોંઘી પડી જતી હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ઇજારાની અંદર એક જ પેઢીનો અંકુશ હોય તેમાં નવી પેઢીના પ્રવેશ પર અંકુશ છે, એટલે કે અન્ય પેઢી પ્રવેશ કરી શકતી નથી. ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે કે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે, કેમ કે આવા પ્રકારના ઇજારાની અંદર, એટલે કે બજારની અંદર એક જ વેચનાર હોય તો એને ખબર છે કે મારા સિવાય વસ્તુ નથી મળવાની બજારમાં, તો તે શું કરશે, ભાવ જેટલા પણ વધુ રાખવા હશે તેટલો વધુ ભાવ રાખીને બજારમાં વસ્તુ અસામાન્ય નફો એટલે કે અઢળક નફો રાખીને પોતાનું જે પણ ઉત્પાદન છે તેનું વેચાણ કરે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાંય અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાઈ ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી, કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. ઇજારદાર જે પણ વ્યક્તિ હોય છે એની પાસે પેઢી હોય છે, એની પાસે ખૂબ અનુભવ હોય છે, ખૂબ એની પાસે છે આવડત હોય છે, તો એના કારણે તે અન્ય કોઈ પણ પ્રકારની પેઢીને બજારની અંદર પ્રવેશ કરવા નથી આપતી, જેનું કારણ એ છે કે તેની પાસે વસ્તુનો ઉત્પાદન કરવાની આવડત છે અને આવી આવડત અન્ય પાસે હોતી નથી. ત્યાર પછીનો મુદ્દો છે કિંમત અથવા વેચાણ ઉપર કાબૂ. ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે.
परंतु इजारदार एक साथ वस्तु की किमत अने वस्तु वेचाण पर काबू मेड़ी सकते नहीं। एटले कि एक साथ वस्तु की किमत अने वस्तु वेचाण पर एनु काबू नहीं हो। पुरवठा पर संपूर्ण काबू हो पर एक साथ वस्तु वेचाण करव एक साथ वस्तु की किमत अंगेना निर्णय लेवा तेना उपर ते काबू मेड़ी सकते नहीं। एनो अर्थ ए थाय छे कि इजारदार वस्तु की किमत ऊँची नक्की करवा मांगतो होय तो तेने बजार में वस्तु ओछू वेचाण स्वीकारवू पड़े छे। पण जो ते वस्तु वेचाण वधारवा इच्छतो होय तो तेने वस्तु की किमत नीची स्वीकारवी पड़े छे। आम इजारदार किमत अने वेचाण रूपी बंने घोड़ा पर एक समय एक साथ आरूढ़ थई शकतो नथी। जो वस्तु की किमत वधारी नाखशे तो ग्राहक छे ए भले ने एकज व्यक्ति पासे वस्तु मळती होय छतां पण तेने खरीदवानो टाळशे। तेना कारणे इजारदार व्यक्ति वस्तुनी नीची किमते ज वस्तुनो वेचाण करवानो विचारे छे। ऊँची किमत लई वस्तुनो वेचाण करवो इजारदार माटे शक्य होतुं नथी। त्यारबादनो मुद्दो छे असामान्य नफो। इजारावाड़ा बजार में उत्पादक के वेचनार एक ज होय छे। उपरांत आ बजार में नवी पेढ़ीओनो प्रवेश बंद होवाथी इजारदार टूंका गाड़ा में तेमज लांबा गाड़ा में कोईपण हरीफाई वगर असामान्य नफानी स्थितिनो लाभ लई शके छे। गमे एटलो एने नफो जोईए तेटलो ए नफो लई शकशे केम के इजारदार छे ए मात्र पोते ज बजारनी अंदर राजा बनीने रहे छे। एना साथे स्पर्धा करवावाळो अन्य कोईपण पेढ़ी होती नहीं। अहीं वस्तुनो वेचनार किमत ऊँची राखी सकते होय छे जेथी ते सरेराश खर्चती ऊँची किमत राखी नफो मेळवी सके छे। त्यारबादनो मुद्दो छे किमत भेदभाव। इजाणावाळा बजारमां उत्पादक के वेचनार किमत नक्की करनार होवाथी हरीफाईनो तत्व जोवा मळतो नथी। केम के वेचनार ज एक ज छे तो हरीफाई कोनी साथे करशे? जेथी इजारदार घणीवार आ तकनो लाभ लेवा एक ज वस्तुनी जुदी जुदी किंमत वसूली सके छे। एटले के ग्राहक जे प्रमाणे जे प्रकारनो ग्राहक होय ए प्रकारनी ते वस्तुनी किंमत तेने दर्शावी। एटले के कोकने वधु किंमते वस्तु आपशे तो कोकने ओछी किंमते वस्तु आपशे एवी रीते काम करशे। अथवा तो वस्तुना जुदा जुदा उपयोग अनुसार जुदी जुदी किंमत वसूली सके छे। आम सरवाळे इजारदार किंमत भेदभाव नीतिनो उपयोग करी सके छे। दाखला तरीके डॉक्टर। त्यारबादनो मुद्दो छे पेढ़ी एज उद्योग। वास्तवमां पेढ़ी एटले उत्पादन करतुं एक स्वतंत्र एकम। જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ। પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ છે। પણ ઉદ્યોગ એટલે તો એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ એટલે કે અલગ અલગ પેઢીઓ હોય એનો સમૂહ છે એટલે ઉદ્યોગ। પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે। માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે। ઇજારાવાળા બજારની અંદર પેઢી અલગ અલગ હોતી નથી અને જે પેઢી છે તે જ તેનો ઉદ્યોગ છે। તો આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ। કાલના તાસની અંદર આપણે ઇજારાયુક્ત હરીફાઈ છે તેની વિગતવાર આપણે સમજ મેળવીશું। આજનો ક્વેશ્ચન છે તમારી બાકી નોટબુકની અંદર નોંધી લેશો। અસલામ વાલેકુમ।